गुड मॉर्निंग चिल्ड्रन, धोरण एक गणित गम्मत स्वाध्याय पोथी प्रकरण पांच दस थी वीस सुधीनी संख्या में आगळना पीरियड में आपणे पेज नंबर 55 सुधी जोई गया हता। आजे आपणे पेज नंबर 56 थी जोईशुं। दस नो जूथ बनावो अने संख्या लखो। चालो आपणे जोईए। जुओ अहींया दस नो एक जूथ बनाव्युं छे अने छ छूटा छे, तो दस ने छ सोळ, दशक में एक, एकम में छ। हवे अहींया आपणे पहला आ डूंगळी एटले के कांदा छे एनो दस नो पहला एक जूथ बनावी लईशुं। तो पहला तमे गणी लो, एक बे त्रण चार पांच छ सात आठ नौ अने दस, एटले के आ दस नो एक जूथ बनी गयुं। अने छुट्टी केटली छे, तो एक बे त्रण चार पांच छ ने सात, एटले के दस अने सात सत्तर, एमां एक दशक અને સાત એકમ। તો આ રીતે તમારે ગણીને લખવાનું છે। એની નીચે જુઓ કોળું આપેલું છે, એ અઢાર છે એટલે કે એક દશક આઠ એકમ। ત્યાર પછી રીંગણ ઓગણીસ છે, એક દશક નવ એકમ। અને ત્યાર પછી કાકડી આપેલી છે, તો એક દસનો જૂથ છે અને બીજા દસનો જૂથ છે। જુઓ આપણે ગણીએ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ। તો ચાલો આ એકને આ એક દસનું આપણે જૂથ બનાવી લઈએ। ફરી ગણો, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ, તો આ બીજું જૂથ બન્યું એટલે કે દસ અને દસ તો વીસ, તો એક દશકમાં બે અને એકમમાં શૂન્ય। ચાલો ત્યાર પછી જુઓ પેજ નંબર 57। હવે જોઈએ આપણે પેજ નંબર 57 ઉપર એકમ દશક। સમજો, ગણો અને લખો। ચાલો તો અહીંયા આપણે સમજવાનું છે અને ગણવાનું છે। ચાલો જુઓ, એક દશક અને એક એકમ એટલે અગિયાર, તો અહીંયા બધા જ ખાનામાં અગિયાર લખેલા છે। એક દશક ને બે એકમ બાર, હવે અહીંયા બધા ખાનામાં તમારે બાર લખવાના છે। એક દશક ને ત્રણ એકમ તેર, ત્યાર પછી આગળ જુઓ, એક દશક ને ચાર એકમ ચૌદ, એક દશક ને પાંચ એકમ પંદર। તો અહીંયા તમારે જેટલા ખાના છે તે બધામાં તમારે સંખ્યાઓ લખવાની છે। ચાલો આગળ જુઓ પેજ નંબર 58। એક દશક અને છ એકમ એટલે સોળ, એક દશક સાત એકમ સત્તર, એક દશક આઠ એકમ અઢાર। ત્યાર પછી આગળ જુઓ, એક દશક નવ એકમ ઓગણીસ, એક દશક ને એક દશક એટલે કે અહીંયા નવ એકમ હતા એમાં એક ઉમેર્યો એટલે દસની માળા થઈ ગઈ, તો એક દશક ને એક દશક એટલે કે બે દસ ભેગા થાય તો વીસ। ચાલો આગળ જુઓ પેજ નંબર 59। ક્રમમાં આવતી ખૂટતી સંખ્યાઓ લખો। અહીંયા જુઓ એક સરસ મજાનો આકાર આપેલો છે, એની અંદર આપણે ખૂટતી સંખ્યાઓ લખવાની છે। તો જુઓ અગિયાર લખેલા છે, પછી કેટલા આવે, બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ અને વીસ। ત્યાર પછી જુઓ બે કચબા આપેલા છે, પહેલામાં જુઓ પ્રશ્ન નંબર નવ, સોળ પછી ક્રમમાં કઈ સંખ્યાઓ આવે, તો સોળ પછી કેટલા, સત્તર અને ત્યાર પછી અઢાર। ત્યાર પછી જુઓ બાર, ત્યાર પછી તેર અને ચૌદ। ચાલો એની આગળ જુઓ, તેરની તરત પહેલાં શું આવે। ચાલો આ તેર છે, તો તેરની તરત પહેલાં શું આવે, બાર। અહીંયા દસની તરત પહેલાં ને પછીની સંખ્યા, તો દસની તરત પહેલાં નવ અને દસ પછી અગિયાર। સત્તરની તરત પહેલાં સોળ અને સત્તરની તરત પછી અઢાર। અહીંયા ઓગણીસની તરત પહેલાં અઢાર અને ઓગણીસ પછી વીસ। ચાલો ત્યાર પછી આગળ જુઓ પેજ નંબર 60, નાની મોટી સંખ્યાઓ। હવે અહીંયા આપણે નાની મોટી સંખ્યાઓ ઓળખવાની છે, તો જુઓ અહીંયા ટેડી બિયર આપેલું છે અને અહીંયા ભમરડો છે। ઓછી વસ્તુઓ નીચે લીલો રંગ પૂરો, તો આ સાત અને આ પાંચ, તો કયા ઓછા છે, પાંચ, એટલે પાંચની અંદર આપણે લીલો રંગ પૂર્યો છે। ચાલો હવે એની નીચે જુઓ, નાની સંખ્યા પર ગોળ કરો। આપણે ચોપડીની અંદર કરી ગયા છીએ એટલે હવે તમને આવડશે। ચાલો પાંચ અને આઠ, બેમાં કોણ નાનું, પાંચ નાના છે,
ત્યાર પછી સોળ અને બાર બેમાં કોણ નાનું? બાર. દસ અને આઠ બેમાં કોણ નાનું? આઠ. ત્રણ અને સાત બેમાં કોણ નાનું? ત્રણ. દસ અને ચાર બેમાં કોણ નાનું? ચાર. પંદર અને ઓગણીસમાં કોણ નાનું? પંદર. તો આ રીતે તમારે બાકીની સંખ્યાઓ જાતે કરવાની છે. હવે તમને આવડશે. તો બાળકો, આજે આપણે પેજ નંબર 56 થી 60 સુધી જોઈ ગયા છીએ. તેની અંદર તમારે સારા અક્ષરે જવાબ લખવાના છે.